નમસ્કાર દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે બપોરના બુલેટિનના સમાચારોમાં પરિવર્તનની એક મોટી લહેર સાથે ભારત દુનિયાના ઉત્પાદન કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત થવા મૈત્રીપૂર્ણ વ્યવહાર અને વ્યાપારિક સુવિધાઓ સાથે પૂર્ણપણે સજ્જ હોવાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે અમેરિકાના વોલ સ્ટ્રીટ જર્નલમાં તેમણે લખેલા લેખમાં પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું છે કે મેક ઇન ઇન્ડિયા અભિયાન સરકારની પરમ પ્રતિબદ્ધતા છે પ્રધાનમંત્રીએ ઓપેડ આર્ટિકલમાં લખ્યું છે કે ભારતીયોની પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ કરવા અને તેમનું જીવનધોરણ ઊંચું લાવવા ભારત વિશ્વ સ્તરનું માળખું વિકસિત કરવા ઈચ્છે છે આ માટે વ્યાપાર પર્યટન શોધ નવા વિચારો માટે ભારત તેના આંતરરાષ્ટ્રીય મિત્રો સાથે પૂર્ણ સહયોગ કરશે તેમણે અમેરિકાને વૈશ્વિક સહયોગી ગણાવી તેના રોકાણકારોને ભારતમાં રોકાણ કરવા આમંત્રિત કર્યા છે અમેરિકાના પ્રવાસે રહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રેન્કફર્ટથી ન્યુયોર્ક જવા રવાના થઈ ગયા છે તેઓ શનિવારે ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રને સંબોધશે બાદમાં તેઓ ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ વોશિંગ્ટન જશે જ્યાં તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે દ્વિપક્ષીય વાર્તાલાપ કરશે ન્યુયોર્ક ખાતે પ્રધાનમંત્રી ઉદ્યોગપતિઓ પ્રબુદ્ધ સમાજના પ્રતિનિધિઓ અમેરિકાના ત્રણ રાજ્યના ગવર્નરો સહિતના લોકોને મળશે પ્રધાનમંત્રી બોઇંગ આઈબીએમ જનરલ ઇલેક્ટ્રિકલ્સ અને ગોર્ડમેન્ટ સાશે સહિતની અમેરિકન કંપનીઓના મુખ્ય કાર્યકારી અધિકારીઓ સાથે સીધી વાતચીત કરશે તેઓ રવિવારે મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે વાઇબ્રન્ટ ભારતીય સમુદાયને પણ સંબોધન કરશે ભારત અને ચીને લડાખની સરહદ મુદ્દે ચાલી રહેલા વિવાદનો ઉકેલ શોધી લીધો હોવાનું વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે જણાવ્યું છે ન્યુયોર્ક ખાતે સંયુક્ત રાષ્ટ્ર સંમેલન દરમિયાન પત્રકારોને માહિતી આપતા વિદેશમંત્રીએ જણાવ્યું હતું કે ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં સૈનિકો સરહદ પરથી પાછા ફરશે આ વિવાદના ઉકેલને તેમણે મોટી સફળતા તરીકે મુલવ્યો હતો તેમણે ચીનના વિદેશમંત્રી વાંગ ઈ સાથે કરેલી મુલાકાત બાદ આ વિવાદનું કોકડું ઉકેલાયું હતું બીજી થી શરૂ થઈ રહેલ સ્વચ્છ ભારત અભિયાનના પ્રારંભ પૂર્વે આજે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે આ પ્રસંગે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંદરમી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી સ્વચ્છ ભારત માટેની વ્યક્ત કરેલી પ્રતિબદ્ધતાના અનુસંધાનમાં આ કાર્યક્રમ દેશભરમાં શરૂ કરાશે આ કાર્યક્રમના રૂપે બીજી ઓક્ટોબરે કેન્દ્રીય મંત્રી ખુદ પટણા રેલવે સ્ટેશને જઈને ઝાડુ લગાવશે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ ગુજકો માસોલની વાર્ષિક સાધારણ સભા અમદાવાદ ખાતે મળી હતી આ પ્રસંગે સંસ્થાનું નવું સંકુલ એનપી પટેલ સહકાર ભવનને પણ વિધિવત ખુલ્લું મૂકવામાં આવ્યું હતું સંસ્થાના પ્રમુખ નટવરલાલ પટેલની અધ્યક્ષતામાં મળેલ વાર્ષિક સભામાં ખેડૂતોની સમસ્યાઓનો ઉકેલ લાવવા અને રાસાયણિક ખાતરથી ઉભી થયેલી તંગીને નિવારવા ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા પરસ્પર સહકારની ભાવનાથી ચાલતી આ સંસ્થા હર હંમેશ ખેડૂતોના હિતની વાત લઈને ચાલી રહી છે ખેતી અને ખેડૂત સમૃદ્ધ બને અને નબળા ખેડૂતો આર્થિક રીતે પગભર બને તે સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ છે તેમ નટવરલાલ પટેલે જણાવ્યું હતું ભારતીય સ્ટેટ બેન્કની અમદાવાદ શહેરમાં એકસો એશી શાખા કાર્યરત છે પરંતુ શહેરના વિકસતા વિસ્તારમાં શાખાઓ ખોલવાના ભાગરૂપે ગઈકાલે હેબતપુર ખાતે નવી શાખાનું ઉદઘાટન એસબીઆઈના મુખ્ય મહાપ્રબંધક એ એન અયપ્પા દ્વારા કરવામાં આવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે ગુજરાતમાં પાંત્રીસ જેટલી નવી શાખાઓ ખોલવાનું બેંકનું લક્ષ્યાંક છે આ સાથે બપોરનું સમાચાર બુલેટિન સમાપ્ત થયું નમસ્કાર